हड़प्पा पछी मित्रों आपणे जोईए मोहनजोदड़ो 1922 में आ हड़प्पा शोधायुं तात्कालिक बीजा वर्षे मळी आव्युं आपणने मोहनजोदड़ो। पण आ मोहनजोदड़ो ए सिंधु सभ्यतानी दृष्टिमां मारी दृष्टिए एक्जामनुं मोस्ट इम्पोर्टंट जग्या छे, कारण के अहींया विशेषताओ बहु छे। आ मळ्युं तो एक एक्स्ट्राऑर्डिनरी रीते रखालदास बेनर्जी आ विस्तारमां शोधता था, बौद्ध स्तूप बौद्ध स्थल शोधता था, स्थल तो मळ्युं, जोड़े जोड़े मळी गयो आपणने मोहनजोदड़ो। एटले मोहनजोदड़ो ना शोधक कोण छे? रखालदास बेनर्जी। એમને બંદોપાધ્યાય પણ કહેવાય છે, એટલે આર ડી બેનર્જી અથવા તો આર ડી બંદોપાધ્યાય, એવું શોર્ટ ફોર્મ આવે તો પણ ધ્યાન રાખજો, એટલે આમની સરનેમ છે બંદોપાધ્યાય। બંગારામાં બેનર્જી બંદોપાધ્યાય, ચેટર્જી ચટ્ટોપાધ્યાય જેવું રહેશે। હવે સિંધુ નદી કિનારે આવેલી આ જગ્યા છે તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે। સ્થળ છે કઈ જગ્યાએ? તો જિલ્લો છે લારખાના, સિંધ પ્રાંત પાકિસ્તાન। તો પાકિસ્તાનના સિંધ પ્રદેશમાં, આ પ્રશ્ન આવા પૂછાય કે ભાઈ હડપ્પા પાકિસ્તાનના કયા પ્રદેશમાંથી મળી આવ્યું હતું? પંજાબ, આ સિંધ, બાકી નોર્મલી પાકિસ્તાનના ભૂગોળ રિલેટેડ થોડા પ્રશ્ન આપણે નહીં પૂછી શકીએ। તો લારખાના, નદી સિંધુ, મોહેંજો દડો। હવે હડપ્પા ગામની બાજુમાંથી પેલું સ્થળ મળ્યું એટલે હડપ્પા, આ કોઈ મોહેંજો દડો ગામ નહોતું। અહીંયાથી રખાલદાસ બેનર્જીને ટેકરો મળેલો, અને ટેકરો એમને, હવે શું છે કે સ્તૂપ, બૌદ્ધ સ્તૂપ કેવા હોય? અર્ધગોળાકાર હોય, હવે લટાઈ ગયા હોય એટલે એમ કે ઉપર ટેકરો જેવું થયું હોય, તો એમને એમ કે આ કાઢું તો બૌદ્ધ સ્તૂપ બીજો મળી જાય, તે સ્તૂપ શોધવામાં શોધવામાં શોધાઈ ગયું છે। તો ટેકરો કાઢ્યો તો બધી લાશો નીકળી, તો એ લાશોના કારણે આ જગ્યાનું નામ પડી ગયું મોહેંજોદડો। એટલે મોહેંજોદડોનો મતલબ થાય લાશોનો ઢગ। પણ આ સિંધી ભાષાનો શબ્દ છે, આ કઈ ભાષાનો? સિંધ પ્રદેશની સિંધી ભાષાનો શબ્દ છે લાશોનો ઢગ। એમ તો લોથલનો મતલબ પણ લાશોનો ઢગ થાય છે, પણ એ ગુજરાતી શબ્દ છે। તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જગ્યા આપણી મોહેંજો દડો, લાશોનો ઢગલો, રખાલદાસ બેનર્જીએ આપણને આ મદદ કરી છે। જોકે આમાં અંગ્રેજ વિદ્વાન જ્હોન માર્શલે પણ મોહેંજોદડોમાં રિસર્ચમાં અગત્યના કામકાજ કરેલા છે, તો એ પણ જો કામ આવે કે આની સાથે જોડાયેલો અંગ્રેજ વિદ્વાન કયા છે, તો જ્હોન માર્શલ। જ્હોન માર્શલ એ સમયે ભારતના પુરાતત્વ ખાતાનો લીડર છે, વડો છે, અને ઓરિજિનલમાં એનું નામ તો અહીંયા બળજબરી ઘૂસડ દેવામાં આવ્યું છે, આખું કામ જ રખાલદાસ બેનર્જીનું છે, ઠીક છે, બધું હિસ્ટોરિકલ પોલિટિકલ સ્ટંટ છે। હવે જઈએ મોહેંજોદડોની નાની નાની વાતો અને વિશેષતાઓ તરફ। તો મોહેંજોદડોની નાની નાની વાતો અને વિશેષતાઓમાં પહેલી જ વાત એ છે આપણી કે આ જે જગ્યા મળી એ પહેલાં બૌદ્ધ સ્તર મળ્યું, એટલે આ સ્તરની બાજુમાં બૌદ્ધ સ્તર તો આવી જાય, તો આ સ્તરની બાજુમાં બૌદ્ધ સ્થળ પણ મળ્યું હતું, ને કોને મળ્યું? તો રખાલદાસ બેનર્જી। આ વિશેષતા કે સિંધુ સભ્યતાના કયા સ્તરની બાજુમાંથી બૌદ્ધ સ્થળ પણ મળી આવ્યું હતું? તો મોહેંજોદડોમાં। મોહેંજોદડો એ સિંધુ સભ્યતાનું એકમાત્ર એવું સ્થળ છે જેને વિશ્વ વિરાસત સ્થળનો દરજ્જો મળેલો છે। તો યુનેસ્કોના જે વર્લ્ડ હેરિટેજ સાઇટના લિસ્ટમાં સિંધુ સભ્યતાઓના જેટલા પણ સ્થળ છે એમાંથી આ એકમાત્ર એવું સ્થળ છે જેને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળેલો છે। આમ તો આઈ થિંક વર્ષ 1980 કે આજુબાજુ છે, વર્ષમાં પડશું નહીં આપણે, આ તો તમે ગૂગલિંગ કરી નાખજો થોડું। તો વિશ્વ વિરાસત સ્થળનો દરજ્જો ગુજરાત સરકાર, ભારત સરકાર કેરનીય લોથલ અને ધોરાવીરાની રિક્વેસ્ટ મોકલતી હતી, પણ યુનેસ્કોવાળાએ ધ્યાન ઉપર લીધું નથી, એટલે હવે કોઈ ચાન્સીસ પણ નથી। તો આ બે અગત્યની વાત। થર્ડ નંબર, મોહેંજોદડો એ આખી સિંધુ સભ્યતાનું સૌથી મોટું નગર છે। 2-3 વાર જીપીએસસી આ પ્રશ્ન વિધાનોથી અને સેપરેટલી પૂછ્યો છે, એટલે ધ્યાન રાખજો કે મોહેંજોદડો એ સૌથી મોટું નગર છે સિંધુ સભ્યતાનું। તો ઓકે, કામકાજ એ રહેશે, તો આ ત્રણ એવી વાતો। હવે ત્યાંથી આગળ વધીએ કે જે મોહેંજોદડોમાંથી મળી આવેલા અવશેષો સાથે જોડાયેલું છે। સૌ પ્રથમ મોહેંજોદડોમાંથી જાહેર સ્નાનાગાર મળી આવ્યું છે,
હવે સિંધુ સભ્યતામાં દરેકે દરેક ઘરમાંથી સ્નાનાગર તો મળે જ છે, પણ અહીંયાથી મળી આવ્યું જાહેર સ્નાનાગર, શંકુ વોટર પાર્ક જેવું કામકાજ છે. જાહેરમાં સ્નાન, આખું ગામ ભેગું થાય સ્નાન કરે, એના માટે શું કારણ છે આપણે એ પણ ચર્ચા કરીએ. હવે આ જે જાહેર સ્નાનાગર છે એનું બાંધકામ લંબાઈ, પહોળાઈ અને ઊંડાઈ 12 મીટર લાંબું છે, 7 મીટર પહોળું છે અને 2.4 મીટર અથવા તો 2.5 મીટર ઊંડું છે. આવું કંઈ વિશેષ પૂછવાનું કોઈ કારણ નથી, પણ આ બતાવવાનું કારણ એ છે કે આડેધડ ખાડો નથી ભાઈ, આ ગમે તેવો ખાડો નથી, આ પરફેક્ટ લંબચોરસ બનાવવાની કોશિશ છે. એટલે અહીંયા કંઈ કુદરતી ખાડો પડી ગયો અને પાણી ભરાય છે અને લોકો ભૂસકા મારે એવું છે નહીં, પણ છતાં પણ જાહેર સ્થાનાગરને જીપીએસસી એકવાર નાહવાનું નાનું તરાવ કરીને પૂછું છું. બાકી અહીંયા એવું કંઈ ડિક્લેર છે જ નહીં કે અહીંયા નાહવાનું જ કામ ચાલે છે. ધાર્મિક વિધિ છે ને, વિધિ અને નાહવું એમાં ફરક પડે. વિધિમાં આસ્થા છે ને, એ છે હવે આપણે રોજ સવારે નહીએ એ કંઈ આપણી આસ્થા નથી, હવે રૂટીન કાર્ય છે આપણું. એટલે સ્વિમિંગ કરવું અને વિધિ કરવીમાં ફરક છે, એટલે એ ખાલી નાહવાનું જ એ આપણે ન વિચારી શકીએ. ગંગા સ્નાન કુંભ મેળામાં જવું, એ કુંભ મેળામાં નાહવા કરતાં આપણી માન્યતા વધારે છે અને આપણી શ્રદ્ધા વધારે જોડાયેલી છે, તો આમાં પણ એ પ્રકારે કામ હોઈ શકે છે. હવે જાહેર સ્નાનાગર જે છે એ સ્નાનાગરમાં ઉત્તર દક્ષિણ પગથિયા છે, પદ્ધતિ બતાવે છે ઉત્તર અને દક્ષિણ. ધારો કે આવું કોઈ જાહેર સ્નાનાગર હોય તો ઉત્તર દક્ષિણ પગથિયા, એટલે આવવાનું સિસ્ટમથી આવવાનું, કુદીન સીધા ભૂસકા મારવાના નથી. તો ઉત્તર દક્ષિણ પગથિયા છે જાહેર સ્નાનાગરમાં. આથી આગળ વધીએ તો જાહેર સ્નાનાગરનું જે તળિયું છે એ તળિયું બિટ્યુમિનસ કોલસામાંથી બનેલું છે. તો તળિયે બિટ્યુમિનસ કોલસાનું લેયર છે, એના ઉપર માટી તો હોય જ પાછી. આ કરવા પાછળનું કારણ, કોલસાની ચકચકિત સપાટી પાણી શોષતી નથી, એટલે સ્નાનાગરમાં પાણી લાંબા સમય સુધી, એમ તો પાણીના નિકાલની વ્યવસ્થા છે, એમ કે ભાઈ પાણી હવે એમ લાગે ગંદુ થઈ ગયું, નિકાલ કરવો હોય તો એ ગટર લાઇન દ્વારા નીકળી શકે, પણ લાયા પછી એને ટકાઈ રાખવું પડે ને, બાકી તો જમીન શોષી લે પાણીને. એટલે અત્યારે તો આપણે વોટર પાર્કમાં જઈએ તો બધી ટાઇલ્સો હોય, તો આ લોકોએ બિટ્યુમિનસ કોલસો, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જાહેર સ્નાનાગરના તળિયેથી શું મળ્યું, કોઈ પદાર્થ, તો બિટ્યુમિનસ કોલસો મળી આવ્યો છે. તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આપણું જાહેર સ્નાનાગર. તો આ ક્યાંથી મળ્યું, મોહેંજોદડોમાંથી, અને એના બધા ડાયમેન્શન છે થોડું ધ્યાન રાખવું પડશે. જાહેર સ્નાનાગરથી આગળ વધીએ આપણે હવે તો જાહેર સ્નાનાગરની બાજુમાંથી જ એક પ્રતિમા, સંપૂર્ણ નથી, અડધી છે, કમરથી ઉપરના ભાગની જ છે, પુરુષની પ્રતિમા છે. પણ એ પુરુષની પ્રતિમા થોડી એક્સ્ટ્રા ઓર્ડિનરી લાગી રહી છે. એ પુરુષને કપડું ઓઢાડેલું છે, શાલ ઓઢાડેલી છે, પણ શાલ ઉપર પણ આમ થોડો આકાર દોરાયેલા છે, બધી મુદ્રાઓ દોરેલી છે, એટલે શાલ કિંમતી હોવાનું માલુમ પડી રહ્યું છે. પુરુષને પદ્ધતિસર દાઢી છે, નાક જોકે થોડું તૂટી ગયેલું બતાવેલું છે, એટલે આમ મર્યું હશે ત્યારે તૂટી ગયું હશે, કુદરતી તો હશે નહીં એવું. તો આ પુરુષ જે બતાવે છે થોડો વેરાયટી બતાવેલો છે. તો આ પુરુષ જે પહેલાં તો જે મળ્યો છે એ ઉપર આપણે કેવી રીતે લખી શકીએ, તો આપણને જાહેર સ્નાનાગરના બાજુમાંથી, તો જાહેર સ્નાનાગરના બાજુમાંથી અર્ધ પુરુષની પ્રતિમા મળી, જેમાં આ પુરુષ શાલ ઓઢાડેલ અને દાઢીવાળું છે. આમાંથી પ્રશ્ન બને, જો હંમેશા પ્રશ્ન શક્ય હોય એમ બનાવો, તમને એવું બધે અર્ધ પુરુષની પ્રતિમા કઈ જગ્યાએ મળી, તો મોહેંજોદડો. શાલ ઓઢાડેલા પુરુષની પ્રતિમા ક્યાંથી મળી, દાઢીવાળા પુરુષની પ્રતિમા ક્યાંથી, અને આખો કોમ્બો પેક પણ બહાર પાડવામાં આવે કે શાલ ઓઢાડેલા દાઢીવાળા અર્ધ પુરુષની પ્રતિમા ક્યાંથી મળી, તો જાહેર સ્નાનાગરની બાજુમાંથી, મોહેંજોદડોમાંથી. પણ હવે આને એમ કહેવામાં આવે છે કે ભાઈ અહીંયા બાજુમાંથી મળી, તો બની શકે કે અહીંયા ધાર્મિક વિધિ થતી હશે, બરાબર ને? આ તમે મોહેંજોદડો મૂવી જોયું હશે ઋતિક રોશનનું, તો એમાં એક નાનો પ્રસંગ આવે છે, એક ગીત પણ આવે છે, એમાં પેલા જે બેન છે મુખ્ય હિરોઈન, એ મૂર્તિ લઈને આમાં ડૂબે છે, તો એ કુંડ બનાવે છે. ને અહીંયા આપણે ભારતમાં વર્ષોથી પવિત્ર સ્થાનનો મહિમા છે જ, તો એ વિચારો તો કંઈ ડાયરેક્ટ તો અચિંતા આવ્યા ના હોય, તો એ પરંપરા, એટલે આ ધાર્મિક વિધિ અહીંયા કોઈ હોવી જોઈએ, ને વિધિ કરાવવા વરવા શું હોવો જોઈએ, પુરોહિત હોવો જોઈએ. તો અહીંયા આને આપણે શું બોલી શકીએ,
પુરોહિત હોઈ શકે. એટલે તમને એક ચોથો પ્રશ્ન પણ એવો બની શકે, પુરોહિતની પ્રતિમા ક્યાંથી મળી? તો મોહેંજો દડોમાંથી મળી. આ સિવાય છઠ્ઠા નંબરે આગળ વધીએ તો કાંસ્ય નર્તકીની પ્રતિમા, કાંસાની નર્તકી. તો કાંસામાંથી બનેલી નર્તકી ઇમ્પોર્ટન્ટ છે, અને આમાંથી આપણને ઘણી બધી માહિતી એ મળે કે કાંસુ છે એટલે આ લોકો ધાતુશાસ્ત્રને જાણે છે, નર્તકી છે એટલે નૃત્યશાસ્ત્રને જાણે છે. ધાતુશાસ્ત્રને વગાડવાની કળા છે એમના જોડે, મેટલ સાયન્સ ડિટેલમાં ગયા છે. અને નૃત્ય આવડે છે, એનો મતલબ સંગીત સાથે પણ જોડાયેલા હશે. તો કાંસ્ય નર્તકી પણ ઇમ્પોર્ટન્ટ છે. તો મોહેન્જો દડોના હાલ 6 મુદ્દા, એનાથી પછી આગળની વાત કરીએ.